આપણે પહેલું ચેપ્ટર પૂર્ણ કર્યું છે, હવે આપણે બીજું ચેપ્ટર બહુપદી ચાલુ કરશું, જે આપણા દસમા માટે બહુ મહત્વનું છે. હવે આની અંદર જે કઈ દાખલા ભાગાકારના છે, જે કઈ દાખલા આવશે તે આપણે દસમાની અંદર ત્રણ માર્કના દાખલા પૂછાય છે, ઘણો બધો થિયરી પાર્ટ છે જે આપણા માટે જરૂરી છે. બરાબર છે, તો આજથી આપણે દસમું ચેપ્ટર બહુપદી ચાલુ કરીએ છીએ. હવે લોઅર સ્ટાન્ડર્ડમાં બહુપદી ને રિલેટેડ ઘણી બધી વસ્તુ આપણે આવી ગઈ છે, તમારા માટે કઈ નવું નહીં રહે, આની અંદર થોડું ઘણું એમાંથી થોડું ઘણું ઉમેરાશે. હવે સૌ પ્રથમ ચલ, એના વિશે પણ આપણે સાતમાં આઠમા ધોરણમાં આપણે ભણ્યા છે કે ચલ કોને કહેવાય. હવે જે સંજ્ઞા વિવિધ કિંમત ધારણ કરી શકે તો તેવી સંજ્ઞાને શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે. અને આ જે ચલ છે તેને આપણે એક્સ વાય ઝેડ કોઈ પણ સ્વરૂપે આપણે લખી શકાય, નાનું એક્સ, નાનું વાય, નાનું ઝેડ, તો આ રીતે આપણે શું કહે એને ચલ કહેવાય. તો ફરી પાછું ચલ કોને કહેવાય, તો એવી કોઈ સંજ્ઞા જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને આપણે શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે. કેવી રીતે, કે 3x પછી વાય ના છેદમાં 5 અથવા ઝેડ વત્તા 5, આ બધી શું કહેવાય, અહીંયા જે એક્સ લખ્યું છે ચલ કહેવાય, વાય ના છેદમાં 5 લખ્યું તો વાય ચલ કહેવાય, ઝેડ વત્તા 5 લખ્યું તો આ ઝેડ લખ્યું છે તેને આપણે શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે. હવે બેઝિક અભિવ્યક્તિ, હવે બેઝિક અભિવ્યક્તિ એટલે શું થાય, હવે એની પહેલા આપણે હવે અહીંયા જે લખ્યું છે 5 લખ્યું છે, અહીંયા જે 5 લખ્યું છે એ અચળ સંખ્યા થઈ, એટલે જે કઈ નંબર 1 2 3 4 5 જે કઈ હોય એને શું કહેવાય, અચળ સંખ્યા કહેવાય. હવે બેઝિક અભિવ્યક્તિ કોને કહેવાય, હવે તમે જયારે ચલ અને અચળ સંખ્યાનો તમે જોડો, તમે કોઈ પણ નિશાળીથી સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકારથી ચલ અને અચળ સંખ્યાને જયારે જોડવામાં આવે તો એ તમે જે સ્વરૂપે લખો છો તેને શું કહેવાય, બેઝિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. જે મેં અહીં લખ્યું છે, જેમ કે 3x લખ્યું છે, તો અહીં 3 અને એક્સ, 3 શું છે, અચળ સંખ્યા છે, અને બીજું કોણ છે, એક્સ, તો આ બે વચ્ચે આપણે કઈ નિશાની ગણી સમજી શકાય, ગુણાકારની નિશાની ગણી શકાય. પણ તમારે જો ગુણાકાર ન લખવું હોય તો તમે ડાયરેક્ટ પણ 3x પણ લખી શકો. હવે બીજામાં મેં વાય ના છેદમાં 5 લખ્યું છે, હવે વાય ના છેદમાં 5 એટલે શું થાય, વાય ચલ છે અને 5 શું છે, અચળ સંખ્યા છે, તો આ બે વચ્ચે મેં કઈ સંખ્યાનો ઉપયોગ કર્યો છે, ભાગાકાર. શું કામ, કારણ કે વાય ભાગ્યા 5 એટલે ભાગાકાર આપણે ક્યાં લખી છે, છેદમાં લખી છે, તો વાય ના છેદમાં 5. તો આવી રીતે તમે જયારે ચલ અને અચળ ને તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ની મદદથી તમે જયારે એકબીજા સાથે જોડો તો તેને શું કહેવાય, બેઝિક અભિવ્યક્તિ કહેવામાં આવે છે. હવે તમે આજે બહુપદી, આજે સમીકરણ છે એ બહુપદીનું સ્વરૂપ છે, બરાબર છે. હવે સૌ ત્યારબાદ હવે આપણે જોઈએ તો બહુપદી કોને કહેવાય, કે જે સમીકરણને આપણે a n minus 1 x raised to n minus 1 a n minus 2 x raised to n minus 2 a 0 plus a 0 a 1 x plus a 0, તો જે સમીકરણને તમે આ સ્વરૂપે જો તમે લખી શકતા હોય તો તેવા સમીકરણને શું કહેવાય, બહુપદી કહેવામાં આવે છે. જ્યાં આ જે a1 છે, a n is not equal to 0, અને a0, a1, a2 જે કઈ છે તે બધા શું છે, અચળ સંખ્યા છે, બરાબર. ફરી એક વખત બહુપદી કોને કહેવાય, કે જે સમીકરણને a n x raised to n, a n minus 1 x raised to n minus 1, a n minus 2 x raised to n minus 2 ...a1x plus a0 સ્વરૂપે લખી શકાતું હોય, જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને આ જે a0, a1, a2 જે કઈ હોય એ બધી કેવી સંખ્યા છે, અચળ સંખ્યા છે, તો આને શું કહેવામાં આવે છે, બહુપદી કહેવામાં આવે છે. હવે અહીં આપણે જોઈ શકાય છે કે મેં વચ્ચે કઈ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે, પ્લસ સાઈનનો ઉપયોગ કર્યો છે. તો આ જે છે પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, એટલે કેવા છે, અસંખ્ય પદ આવેલા છે. તો અહીં આ બધા શું છે, પદ આવેલા છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે આપણે કહું છું 5x² - 2x + 1, તો આ શું છે, બહુપદી છે. અહીંયા જે બહુપદી આપણે શું કહી છે, ઘાત કહી છે. તો બહુપદી ની અંદર જે કઈ ઘાત હોય હંમેશા પૂર્ણ સંખ્યા હોય, બરાબર છે, ક્યારેય ઋણ સંખ્યા હોતી ન
નથી બહુપદીમાં ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે તો આ બધા શું કહેવાય પદ કહેવાય તો આપણે લખવાનું છે પદ કોણ છે પદ અહીંયા કોણ છે કે પદ 5x² છે પછી કોણ છે કે -2x છે આ પેલું પદ છે આ બીજું પદ છે બીજું પદ કેવું છે માઇનસ પદ છે તો આપણે દર્શાવવાનું કે 5x² પછી -2x અને છેલ્લું પદ કોણ છે x છે તો એ કેવું છે પ્લસ બીજું એક ઉદાહરણ લઈએ આપણે 2y³ -√3y² પ્લસ 5 ના છેદમાં 2y માઇનસ 4 તો અહીં કેટલા પદ છે જો આ પેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ ના ચોથું પદ હવે એક વસ્તુ આપણે જોઈ શકાય છે કે અહીંયા જે કઈ ચલનો ઉપયોગ કર્યો છે આમાં પહેલા કયા ચલનો ઉપયોગ પહેલા જે સમીકરણ મેં બહુપદી લખી છે એમાં મેં કયા ચલનો ઉપયોગ કર્યો છે એની અંદર મેં x ચલનો ઉપયોગ કર્યો છે એટલે બહુપદી દર્શાવી છે બીજામાં જો બીજામાં મેં બહુપદી લખી છે એમાં કયા ચલનો ઉપયોગ કર્યો છે તો તેની અંદર મેં y ચલનો ઉપયોગ કરીને મેં બહુપદી દર્શાવી છે બરાબર છે તો આને શું કહેવાય કે બહુપદી છે પણ એની અંદર કેટલા ચલનો ઉપયોગ થયો છે એક જ ચલનો ઉપયોગ થયો છે આની અંદર બે ચલનો ઉપયોગ થયો નથી આવો તમારે એક્સરસાઇઝમાં તમારે આગળ આવશે હવે આની અંદર આપણે જોઈએ તો આપણે પદ લખવા છે તો પદ કઈ રીતે લખશું તો પદ બરાબર પેલું પદ કોણ છે કે 2y³ છે બરાબર કોમા બીજું પદ કોણ છે કે માઇનસ રૂટ 3y² છે ત્રીજું પદ કોણ છે કે 5 ના છેદમાં 2y છે અને ચોથું પદ કોણ છે કે માઇનસ 4 છે બરાબર છે તો આવી રીતે તમને કે આની અંદર પદ છે પદ દર્શાવો તો આવી રીતે તમારે પદ દર્શાવવાના રહેશે હવે આપણે બહુપદી વિશે જોયું બહુપદી નું સ્વરૂપ પણ દર્શાવ્યું હવે આપણે બહુપદી નું એક એક કેરેક્ટરિસ્ટિક આપણે જોશું હવે બહુપદીના દરેક પદને સહગુણક હોય છે હવે એનું જોઈ તો સહગુણક કોને કહેવાય હવે માની લો કે મેં આ રીતે લખું હું લખું છું 2x² -5x 4 તો આમાં સહગુણક કોને કહેવાય તો આ જે સૌપ્રથમ છે આમાં ચલ કોણ ક્યાં ચલનો ઉપયોગ કર્યો છે મેં x ચલનો ઉપયોગ કર્યો છે તો x ચલના ગુણાકારમાં જે કઈ સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે સહગુણક કહેવામાં આવે છે તો આપણે દર્શાવવાનું કે સહગુણક બરાબર તો પહેલામાં છે પહેલા પદમાં સહગુણક કોણ છે કે 2 છે આ રીતે 2 લખી નાખો હવે બીજા પદની વાત કરીએ બીજું પદ કયું છે 5x છે તો x ના ગુણાકારમાં કોણ છે 5 છે પણ 5 ને કઈ નિશાની છે માઇનસ તો લખી નાખો માઇનસ 5 અને છેલ્લે જે અચળ સંખ્યા છે અચળ સંખ્યા કઈ છે 4 છે તેનું શું લખી નાખવાનું 4 હવે આપણે કેમ એમાં તો ચલ નથી છતાં આપણે કેમ 4 ને આપણે લઈ છીએ સહગુણક તરીકે કારણ કે 4 છે એના ગુણાકારમાં આપણે જે છે એની સાથે આપણે ચલ x 0 ગણી શકાય અને જે 0 ઘાત હોય એને શું કહેવાય 1 કહેવાય તો આપણે 4 છે તો અહીંયા આપણે 4 ગુણ્યા 1 અને 1 ની જગ્યાએ આપણે શું ગણી શકાય x 0 પણ આપણે આવું દર્શાવવાનું રહેતું નથી હવે આગળ બીજો એક આપણે લખી 5x² - 4x -4x² -5 ના છેદમાં 2x -2 હવે આમાં આપણે જોઈએ કે સહગુણક કોણ છે હવે સૌપ્રથમ આપણે x ની વાત કરીએ તો x ના ગુણાકારમાં કોણ છે વર્ગમૂળ 5 છે તેનો શું થશે સહગુણક થશે તો લખવાનું સહગુણક બરાબર કોણ થશે પહેલામાં વર્ગમૂળ 5 અથવા તમે લખી શકો આવી રીતે પણ લખી શકો કે x નો સહગુણક કેટલો છે વર્ગમૂળ 5 તે રીતે x² છે તો x² ના ગુણાકારમાં કોણ છે -4 છે તો લખી નાખો x² નો સહગુણક -4 છે ત્રીજામાં કોણ ત્રીજું પદ કોણ છે 5 ના છેદમાં 2x છે તો x ના ગુણાકારમાં કોણ છે 5 ના છેદમાં 2 તો લખવાનું x નો સહગુણક 5 ના છેદમાં 2 છે પણ કેવો છે માઇનસ છે તો અહીં લખી નાખવાનું માઇનસ હવે છે અચળ સંખ્યા કઈ છે 2 છે અને કેવા 2 છે માઇનસ 2 છે તો આવી રીતે આપણે જો તમને કીધું કે સહગુણક જણાવો બહુપદીના સહગુણક જણાવો તો તમારે આ રીતે લખી નાખવાનું x² નો સહગુણક આ છે x² નો સહગુણક જે કઈ હોય આપણે દર્શાવી દેવાનું હવે ધારો કે અહીં x² છે ખાલી બરાબર છે વર્ગમૂળ 5x² - x² તો x² ના ગુણાકારમાં અહીં કઈ નથી તો જો ગુણાકારમાં કઈ ન હોય ત્યારે આપણે ત્યાં શું સમજી લેવાનું હશે 1 લખવાનું હશે તો આપણે લખવાનું કે x² નો સહગુણક કાઈ નથી એટલે શું લખવાનું આવશે માઇનસ 1 એવી રીતે આપણે દર્શાવવાનું આવશે હવે પછીનો પ્રશ્ન થિયરી પાર્ટ કે કઈ બેઝિક અભિવ્યક્તિ હોય તેને આપણે બહુપદી કહી શકાય નહીં
राइट છે જો બધા ચલ ને જો એ ત્રણ ઘાત છે પૂર્ણ સંખ્યા છે અને બે ઘાત છે બીજા પદ ને પૂર્ણ સંખ્યા છે અહીં કાઈ નથી તો કઈ કેટલી ઘાત સમજવાની આપણે એક એક લખવાનું રહેતું નથી પણ આપણે ત્યાં શું સમજવાનું રહેશે એક એક પણ શું છે પૂર્ણ સંખ્યા છે પછી બે છે મેં તમને કીધું તો 2 1 0 0 પણ શું છે પૂર્ણ સંખ્યા છે જે આપણે 1 0 લખતા નથી બરાબર છે તો જ્યારે બહુપદીના બધા ચલને જો પૂર્ણ સંખ્યા હોય એટલે જ આપણે શું કહેવાય બહુપદી કહેવાય પણ જ્યારે આવી રીતે હોય 5x ની 1 ઘાત અથવા 3x ની -2 ઘાત જો આવી રીતે માઇનસ માં ઘાત હોય તો તેવા બેજીક અભિવ્યક્તિને બહુપદી કહેવાય નહીં અથવા આ હોય 1 ના છેદમાં ચલ જો છેદમાં હોય તો શું થશે 1 ના છેદ x કેટલી ઘાત સમજવાની એક અને ઈ જ્યારે x ની એક ઘાત ઉપર આવે તો શું થઈ જશે માઇનસ એક થઈ જશે તો આવી રીતે ચલ જ્યારે છેદમાં હોય ત્યારે તેને પણ બહુપદી કહી શકાય નહીં તો એક ઉદાહરણ આપી દો 1 ના છેદમાં x + 5 તો આનું સોલ્યુશન શું થશે x ઉપર જાય તો શું આ એક છે એક ઉપર જાય તો માઇનસ એક થાય વત્તા 5 તો આનું સોલ્યુશન આવી રીતે થાય અને આ ઘાત પેલા નીચે હતી ત્યારે પ્લસ હતી પણ ઘાત ઉપર ગઈ તો શું થઈ ગઈ માઇનસ થઈ ગઈ તો આને બહુપદી કહી શકાય નહીં બીજું હંમેશા જે બહુપદીની ઘાત હોય પૂર્ણ સંખ્યા હોય હવે આપણે એક બીજો ઉદાહરણ લઈએ 3x ની 5 ના છેદમાં 2 હવે અહીં જોઈ શકાય છે આ ઋણ હતું ઋણમાં આપણે ના પડી કે જ્યારે ઘાત ઋણ હોય માઇનસ માં હોય તેને બહુપદી કહી શકાય નહીં પણ અહીંયા આપણે જોઈ શકાય છે કે ઘાત ઋણ નથી બરાબર છે પરંતુ કયા સ્વરૂપમાં છે હવે અહીં આપણે જોઈ શકાય છે કે મેં પદ લખ્યું છે 3x ની 5 ના છેદમાં 2 ઘાત તો ઘાત છે કેટલી છે 5 ના છેદમાં 2 છે ભલે ધન હોય પરંતુ કયા સ્વરૂપે છે અપૂર્ણાંક સ્વરૂપે છે અને જો ઘાત અપૂર્ણાંક સ્વરૂપે હોય એને આપણે પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં તો આને પણ આપણે બહુપદી કહી શકાય નહીં ઉદાહરણ લખીએ આપણે 3x ની 3 ના છેદમાં 2 વત્તા 5x ની 5x નો વર્ગ વત્તા 4x પ્લસ 1 બરાબર છે તો આ બધા પૂર્ણ સંખ્યા છે પણ આ જે પેલું પદ છે એ પેલા પદની ઘાત છે પૂર્ણ સંખ્યા નથી પરંતુ કેવું છે અપૂર્ણાંક છે અપૂર્ણાંક હોય તો તેને આપણે બહુપદી કહી શકાય નહીં એટલે આપણે બે કન્ડિશન ની અંદર હોય બહુપદી તેને બહુપદી કહી શકાય નહીં કઈ પરિસ્થિતિમાં જો ઘાત માઇનસ રૂપે હોય તેને બહુપદી ન કહી શકાય અથવા ચલ છેદમાં હોય આવી રીતે તો તેને પણ બહુપદી કહી શકાય નહીં અને જો ઘાત અપૂર્ણાંક હોય તો તેને પણ આપણે બહુપદી કહી શકાય નહીં તો બરાબર છે તો આજે આટલે આપણું જોઈએ હવે આપણે બીજું આપણે આગળ જોઈએ હવે ચાલો હવે આપણે બહુપદીના પ્રકાર જોઈએ કે બહુપદી કેટલી પ્રકારની છે હવે જો આપણે સૌપ્રથમ પદના આધારે બહુપદીના પ્રકાર જોઈએ તો સૌપ્રથમ એક પદી પછી દ્વિપદી અને ત્રિપદી હવે એક પદી કોને કહેવાય કે જે બહુપદીમાં એક જ પદ હોય ને એને શું કહેવાય એક પદી કહેવાય ઉદાહરણ તરીકે જેમ કે 5x વર્ગ કેટલા પદ છે એક જ પદ છે બીજો ઉદાહરણ -2x કેટલા પદ છે એક જ પદ છે એટલે આને શું કહેવાય એક પદી બહુપદી કહેવામાં આવે છે ફરીથી એક ઉદાહરણ આપી દઈએ 3 ના છેદમાં 2x આને પણ શું કહેવાય એક પદી એટલે એક પદી બહુપદી કોને કહેવાય કે જે બહુપદીમાં એક જ પદ હોય તેને શું કહેવાય એક પદી બહુપદી કહેવામાં આવે છે હવે ત્રિપદી કોને કહેવાય છે કે જે બહુપદીમાં બે પદ હોય તેને શું કહેવાય ત્રિપદી કહેવાય અહીં જોઈ શકાય છે કે કુલ કેટલા પદ છે એક અને બે પદ છે આને શું કહેવાય દ્વિપદી કહેવામાં આવે છે બીજે ઉદાહરણ લઈએ 5x3 - 4 અહીંયા પણ જોઈ શકાય છે કે કુલ કેટલા પદ છે બે પદ છે આને પણ શું કહેવાય દ્વિપદી બહુપદી કહેવાય હજી એક ઉદાહરણ લઈએ 4x ની 5 ઘાત માઇનસ 8x લઈએ તો અહીંયા પણ જોઈ શકાય છે કે કુલ કેટલા પદ છે બે પદ છે તો આને પણ શું કહેવાય દ્વિપદી
અહીં જ્યારે તમે દ્વિપદીમાં જો તો તમારે ઘાત ગણવા નથી આમાં નથી કે અહીં તો પાંચ ઘાત છે અહીં સીધી એક ઘાત આવી ગઈ એવું આપણે જોવાનું રહેશે નહીં આપણે કુલ પદ ગણવાના આ પહેલું પદ અને આ બીજું પદ તો કુલ બે પદો એટલે શું કહેવાય દ્વિપદી બહુપદી હવે ત્રીજું ત્રિપદી ત્રિપદી કોને કહેવાય ત્રણ પદ હોય એટલે ત્રિપદી કહેવાય જેમ કે 3x વર્ગ - 5x + 1 एक पद बे पद त्रण पद शू कहवा त्रिपदी कहवा बीजे एक उदाहरण ले चार एक्स पांच घात वत्ता पांच ना छेद मा बे एक्स माइनस चार तो एक पद बे पद त्रण पद आने शू कहवा त्रिपदी कहवा बीजे एक उदाहरण ले सात एक्स सौ घात वत्ता माइनस छ एक्स नौ घात माइनस प्लस पांच एक्स नो वर्ग तो एक पद बे पद त्रण पद आने शू कहवा त्रिपदी बहुपदी कहते तो एक पदी एक पद एक पदी कहवा त्रिपदी बे पद त्रिपदी कहवा जो त्रण पद हो शू कहवा त्रिपदी कहते हम घात न आधार बहुपदी हम सौ प्रथम सुरेख सुरेख बहुपदी को कहवा जे बहुपदी महत्तम घात एक होने सुरेख कहते उदाहरण तरीके पांच एक्स माइनस चार અહીં જોઈ શકાય છે કે એક ચલ છે ચલ ને કેટલી ઘાત છે એક છે તો સુરેખ બહુપદી કહેવાય મહત્તમ એક ઘાત હોય તેને શું કહેવાય સુરેખ બહુપદી કહેવામાં આવે છે પછી તમે ગમે તે રીતે લખી શકો જેમ કે આ માઇનસ ચાર એક્સ છે આને એક્સ ને કેટલી ઘાત છે એક ઘાત છે આને પણ શું કહેવાય સુરેખ બહુપદી કહેવામાં આવે છે ત્યારે આપણે પદની ગણતરી કરવાની રહેતી નથી ભલે બે પદ હોય અહીં ભલે એક પદ હોય પણ જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે ઘાત જોવાની ત્યારે પદની સંખ્યા જોવાની રહેતી નથી હવે દ્વિઘાત દ્વિઘાત એટલે જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય બે હોય એને શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે અહીં જો કુલ કુલ ત્રણ પદ છે પણ ત્રણ પદમાંથી જો બીજા પદને કેટલી ઘાત છે એક પેલા પદને કેટલી ઘાત છે બે તમામ મોટામાં મોટી ઘાત કેટલી થઈ બે થઈ તો આવી રીતે મોટા મોટી ઘાત જો બે હોય તો તેને શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે બીજો એક ઉદાહરણ લઈ કે તમે જો આવી રીતે લખો છ એક્સ નો વર્ગ માઇનસ પાંચ તો અહીં ભલે બે પદ હોય પણ બે પદ માંથી કયા પદને મોટા મોટી ઘાત છે પેલા પદને મોટા મોટી ઘાત કેટલી છે બે છે તો આને પણ શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે અને છેલ્લો ઉદાહરણ સાત એક્સ નો વર્ગ કેટલા પદ છે એક જ પદ છે અને પદને કેટલી ઘાત છે બે ઘાત છે તો આને પણ શું કહેવાય દ્વિઘાત શું કામ દ્વિઘાત કહેવાય કારણ કે બીજો પદ નથી ત્યાં આપણે શું લખી શકાય આવી રીતે આપણે લખી શકાય બરાબર છે આને શું કહેવાય દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે હવે છેલ્લું ત્રિઘાત ત્રિઘાત એટલે મહત્તમ જો ત્રણ ઘાત હોય એને શું કહેવાય ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે જોઈ શકાય છે આને કેટલી ઘાત છે એક આને કેટલી ઘાત છે ઝીરો પછી એક પછી બે અને આને ત્રણ તો મોટા મોટી ઘાત કેટલી છે ત્રણ છે તો આવી રીતે બહુપદની અંદર ચલને જે મહત્તમ ત્રણ ઘાત ધરાવતી હોય તેને શું કહેવાય ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે તો આવી રીતે આપણે આ જે કંઈ વિડીયો છે એ ખાલી થિયરી પાર્ટ વિશે આપણે વિડીયો જોશું અને તેની અંદર આપણે જો કંઈ પણ વ્યવસ્થિત સમજવાની કોશિશ કરશું અને જો કંઈ પણ ડાઉટ હોય તો તમે ટેક્સ્ટ બુકની અંદર વ્યવસ્થિત રીતે રિફર કરી લો અને તમને વ્યવસ્થિત સમજાશે બરાબર